गुड आफ्टरनून विद्यार्थी मित्रों, हवे आपणे आजे छेल्लो एक पॉइंट समझावीए छीए। प्रश्न आपणो छे कार्य सूचि जेने आपणे एजेंडा। आपणे कार्य सूचि सिंपल अर्थमां कहेवाय छे एजेंडा। पहेला आगळનો अर्थ ઉચ્ચારીએ, कार्य सूचि एटले शुं? कोई पण कंपनीनी अंदर, कंपनीमां सभानी अंदर जे कार्य करवानो होय, कंपनीमां सभामां जे कार्य करवानो होय तेनी यादी। सौ सिंपल अर्थमां एजेंडा अथवा कार्य सूचिनी व्याख्या કે તમે જે કાર્યો કરવાના છો, કંપનીની સભાની અંદર જે કાર્યો કરવાના હોય તેવા કાર્યોની યાદીને કાર્ય સૂચિ કહેવાય। આજે જ્યારે આપણે સભા બોલાવીએ છીએ ત્યારે સભાની અંદર દરેક સભ્યો છે એની પાસે સમય ઓછો હોય, તો દરેક સભ્યને સભામાં જ્યારે હાજર હોઈએ તો હાજર રહેતા પહેલા દરેક સભ્યને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણી સભામાં કયા કયા પ્રકારના કાર્યો કરવામાં આવશે। તો સભામાં કયા કયા પ્રકારના કાર્યો કરવામાં આવશે એના પરથી દરેક સભ્યને કાર્યનો ક્રમ ખ્યાલ આવે છે। બરાબર, ધ્યાન, કારણ કે આપણે દરેક કાર્યનું મહત્વ છે એ એક સરખું ના હોય, તો દરેક કાર્યનું મહત્વ મુજબ એને ક્રમ આપવામાં આવે છે કે દરેક કાર્યમાં જે સૌથી મહત્વનું કાર્ય હોય છે તેના જે ઓછું મહત્વનું હોય, તમારું જે કાર્ય કરવામાં આવે છે જે આપણે કાર્ય કરીએ છીએ, તો એ કાર્યની અંદર તમારે યાદ રાખવાનું કે કાર્યનો ક્રમ નહીં બાબત છે, તમારું કાર્યનો ક્રમ અગ્રતા ક્રમ તમે કયા કાર્યને આપો છો, મહત્વનું કાર્ય હોય એને અગ્રતા ક્રમ આપવો જોઈએ। તો તમારે કાર્ય સૂચિ બનાવવા પાછળનો મુખ્ય એનો હેતુ જ આ છે કે જે મહત્વનું કાર્ય હોય એ ભૂલાઈ ન જાય અને બિનજરૂરી કાર્ય હોય એ વધારાના ન થાય, એના માટે આ અગ્રતા ક્રમ આપવામાં આવે છે। દરેક કાર્ય છે એ કાર્યને એનો ક્રમ આપી દેવામાં આવે છે, જેને આપણે સભાનો એજન્ડા કહીએ। આ કાર્યસૂચિ છે ને, આ કાર્યસૂચિનો બીજું નામ છે એજન્ડા। આપણે ઘણા માણસોને પૂછીએ તમે આજે આવો મીટિંગનું આયોજન છે, આપણે આ કાર્ય સૂચિ, હવે આ કાર્ય સૂચિના હેતુ શું અથવા ઉદ્દેશ? હેતુ કાર્યસૂચિ મોકલવામાં આવે, તમે સભ્યોને સભામાં હાજર રહેવાની નોટિસ આપો, આ નોટિસની હારે તમારે એને કાર્યસૂચિ આપવી। નોટિસ સાથે તમે જ્યારે કાર્યસૂચિ આપો છો ત્યારે એ અગાઉથી વિચાર કરીએ ને કે ભાઈ આપણી સભા જ્યારે આયોજન કરવામાં આવે છે તો સભામાં કયા કયા કાર્યો કરવાના છે, કયા કાર્યોની ચર્ચા કરવાની છે, કયા પોઈન્ટ મુદ્દે આપણે વિચારીને જવાનું છે, તો આ
આવી તમામ માહિતીઓ કાર્ય સુધી આપવાથી ફાયદો શું થાય કે દરેક સભ્યને કાર્ય વિશેની કાર્યની માહિતી પ્રાપ્ત થાય. દરેક સભ્યને જે સભાની અંદર કાર્ય કરવાના છે એ કાર્યો વિશેની સંપૂર્ણ માહિતી દરેક સભ્યો છે એને પ્રાપ્ત થાય છે. દરેક સભ્યને કાર્યની માહિતી મળે છે, જેથી કરીને પોતે સભામાં હાજર રહીએ એ પહેલાં થોડુંક અગાઉથી પ્રિપેરેશન કરે, થોડુંક વાંચન કરે, વિચારે, જેથી કરીને સભામાં એને મંતવ્યો આપવામાં કોઈ મુશ્કેલી ના પડે. આજે અચાનક કોઈ માણસના પ્રસંગમાં બોલાવી લે, એને ખબર જ ન હોય કામ શું કરવાનું છે, તો એને વિચારવાનો સમય નહીં મળે. તો જ્યારે તમે નોટિસ આપો, એની આગળનો એજન્ડા આપી દો કે ભાઈ આવતીકાલે સવારે 9 વાગે આ બાબત વિશેની સભા છે, તો તમે 24 કલાક પહેલા તમને જ્યારે એનો એજન્ડા મળી જાય તો તમારા મગજમાં એના વિશે થોડુંક વિચારી શકો. આપણે દરેક માણસના મંતવ્યો અને વિચારો છે ને એને સભામાં સારી રીતે વિચારણા થઈ શકે અને માહિતી પ્રાપ્ત થાય. એટલે કોઈ પણ સભાની અંદર સભ્યો વચ્ચે ચર્ચા વિચારણામાં તમે તમારા મંતવ્યો રજૂ કરી શકાય. દરેક સભ્યો છે એ પોતાનો મંતવ્ય શું છે એ આપી શકે. મિત્રો, તમને કાર્ય સૂચિ તમને ખ્યાલ હોય તો તમે ચર્ચા વિચારણા કરી શકો, તમારી કાર્યવાહી આપી શકો, તમારું કામ કરી શકો. આનો મોટો ફાયદો એ છે કે કોઈ પણ કાર્ય કરવાનું બાકી રહેતું નથી, અથવા એકના કાર્ય એક કરતા વધુ વખત છે એ કરવામાં આવતું નથી. તો દરેક મિત્રો યાદ રાખજો, તમારા કાર્યો વિગતવાર રીતે તમારા દરેક સભ્યોને તમારા કાર્ય વિશેની માહિતી હોવી જોઈએ, દરેક કાર્ય વિશે એને ખ્યાલ હોવો જોઈએ. જો કાર્ય વિશે એને ખ્યાલ હશે તો એ પોતાનું કાર્ય સારામાં ફાયદો કરી શકશે. સભામાં જ્યારે હાજર રહીએ છીએ તો સભામાં હાજર થતા પહેલાં એને એ ખબર હોવી જોઈએ કે આ સભા સેના માટે બોલાવવામાં આવી છે. તમે એને કાર્ય સૂચિ આપી દો, તે લોકોને ખ્યાલ આવે કે આપણા સભા શા માટે આયોજન કરવામાં આવ્યું છે. દરેકનો વિસ્તૃત રીતે એનો ખ્યાલ છે અને આવી શકે છે, બરાબર છે. હવે આપણે એની અંદર જે મહત્વની બાબત છે એ અહીંયા આપણે આવી ગઈ છે. કોઈ કાર્ય આનો ફાયદો એ છે કે કોઈ કાર્ય કરવાનું રહી જતું નથી. કોઈ મહત્વના દરેક કાર્યો છે એમાં તમે પૂરેપૂરો ન્યાય આપી શકો છો, પૂરેપૂરું ધ્યાન આપી શકો. ઓકે, ચાલો આશા સાથે પ્રશ્ન પૂરો કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ, આવજો.